ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಶರುಚಿರಾನನಾಂಭುಜಂ ಪೂಜಿತಂ ಸೂರನರೋತ್ತಮೈರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣಾಯ ಘನಶ್ಯಾಮಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ನರನಾರಾಯಣ ದೇವನೀ ಜಯ. ಪರಂ ಕೃಪಾಳು ಇಷ್ಟದೇವ್ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಹಾಪ್ರಭು ವಡತಾಲ್ ಧಾಮ್ ಟೊರೆಂಟೋ ಮಂದಿರ್ ನಿ ಅಂದ್ರೆ ವಿರಾಜಮಾನ್ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವ್ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ್ನ ಶ್ರೀ ಚರಣೋಮ ವಂದನ್ ಕರಿ ವಾಸುದೇವ್ ಮಹಾತ್ಮನಿ ಕಥಾನು ಶ್ರವಣ ಕರಿ ರಹೇಲಾ ದೇಶ ವಿದೇಶ ನಿ ಅಂದ್ರೆ ವಸ್ತಾ ಅಪ್ಸೌ ವಾಲಾ ವಾಲಾ ಭಕ್ತಜನೋ ಬಧಾಯಿನೆ ಭಾವಥಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ವಾಸುದೇವ್ ಮಹಾತ್ಮ್ಯ એની જ્યારે આપણે વાલા ભક્તજનો કથા સાંભળી રહ્યા છીએ, ભગવાનના ધામની અંદર કાયમ માટે સ્થિત થવા માટે જે મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરવાની વાત છે, એ મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરવી હોય તો એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એ ભગવાનના એકાંતિક મુક્ત બનવા માટે કે જે મુક્તો ભગવાનના ધામમાં રહી અને અખંડ ભગવાનની એ મૂર્તિનું એ ભગવાનના ધામનું એ સુખ મેળવી રહ્યા છે, તો એના જે સાધનો બતાવ્યા એમાંનું એક સાધન એટલે અહિંસયા ચ તપસા, હિંસા એ રહિત જે જીવાત્મા હોય એ જ એ ભગવાનના ધામમાં મુક્ત બની અને રહેવાનો અધિકારી છે. સ્થૂળ હિંસા અને સૂક્ષ્મ હિંસા મન કર્મ વચનથી પણ કોઈ પણ જીવાત્માને પીડવો નહીં, એવી જે હિંસા છે, કોઈનું દિલ ના દુખાવવું, કોઈને કઠણ વચન ના કહેવું, આપણા વચનથી કોઈને ખોટું લાગી જાય એવું કઠણ વચન પણ આપણે જ્યારે ના બોલીએ ત્યારે ખરેખર આપણે સાચા અહિંસાવાદી છીએ. તો પહેલું સાધન બતાવ્યું અહિંસા, ત્યારબાદ બીજું સાધન છે તપસા, તપ કરવું. કેવું તપ કરવું? તો કે જંગલમાં જઈ અને રાફડો થઈ જાય એવા આકરા તપની વાત નથી. તપમાં પણ બે પ્રકાર છે, સ્થૂળ તપ અને સૂક્ષ્મ તપ. આપણે એકાદશીનું વ્રત કરીએ, ધારણા પારણા કરીએ, એકટાણા કરીએ, ચાતુર્માસ કરીએ, ભગવાનને રાજી કરવા માટે આપણા શરીરને ક્રૂશ કરી અને આપણું મન એ પરમાત્મામાં જોડી અને ભજન કરીએ, એ છે સ્થૂળ તપ. ત્યારબાદ આવે છે
સૂક્ષ્મ તપ. સૂક્ષ્મ તપ એટલે શું? તો કે સદૈવને માટે સદંતર હાલતા ચાલતા દરેક સ્થિતિમાં પરમાત્માનું ચિંતવન કરવું એને કહેવાય છે સૂક્ષ્મ તપ. અને એ તપથી પરમાત્મા રાજી થાય છે. એકાદશી કરીએ, હરિજયંતી કરીએ, ઉપવાસ કરીએ, એકટાણા કરીએ, ચાતુર્માસ કરીએ, કોઈ એવા વ્રતોનું પાલન કરીએ, પણ સાથે સાથે જો સતત ને સતત ભગવાનનું ચિંતવન ના હોય તો એ સૂક્ષ્મ તપ વગરનું ખાલી નકરું સ્થૂળ તપ, એનાથી પરમાત્મા રાજી થતા નથી. આપણે શું કરીએ છીએ? એકાદશીનું વ્રત કરી લઈએ, એકાદશીની અંદર જાત જાતની વાનગીઓ બનાવીને ખાઈએ, સવારે નાસ્તો કરીએ, બપોરે ભરપેટ ભોજન કરીએ, પાછું સાંજે ભોજન કરીએ. રોજ જે જમતા હોય એનાથી પણ ડબલ અને સારું અને સ્વાદિષ્ટ જમી અને આપણે વ્રત કરતા હોઈએ છીએ. એ ખરેખર વ્રત વ્રત નથી, એને કઈ તપ ના કહેવાય, પણ સતત ભગવાનનું ચિંતવન કરવું, આપણા મનને ભગવાનના સ્વરૂપમાં જોડેલું રાખવું, એનું નામ છે સાચું તપ. અને એવા તપથી એ પરમાત્મા રાજી થાય છે. તો હે નારદજી, અહિંસયાચ તપસા સ્વધર્મેણ વિરાગત. એક અહિંસા જોઈએ, બીજું તપ કરવું પડે ભગવાનનું ચિંતવન રૂપ તપ, અને ત્રીજું છે સ્વધર્મ. સદાચારના પાલન રૂપ જે આપણા શાસ્ત્રોએ આપણને ધર્મ નિયમ અને એની જે મર્યાદા બતાવી છે એ મર્યાદાનું પાલન કરીએ, એ જ ખરેખર સાચો ધર્મ છે. અને એવા ધર્મથી જ પરમાત્મા રાજી થાય છે. ધર્મના પાલન વગર ક્યારેય પણ કોઈ મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરી શકતો નથી. આપણે ખાલી વિદેશ જવું હોય, તમે બધા જ કેનેડા વાસી ભક્તજનો, તમને બધાને ખબર છે કે ત્યાંનું સિટીઝન થવું હોય ને તો એના ઘણા બધા નિયમો હોય છે. કોઈ વિદેશનું ત્યાંનું સિટીઝનશીપ લેવી હોય, ગ્રીન કાર્ડ જોઈતું હોય, તો ત્યાંના પણ ઘણા બધા રૂલ્સ એને ફોલો કરવા પડે છે. તો પછી વાલા ભક્તજનો, આ તો એક ભગવાનના ધામમાં જવાની વાત છે. આપણે કોઈ બીજા દેશમાં જઈએ ને તો એ તો 2-5 કલાક, 10 કલાક, 15 કલાકની એ પ્લેનની યાત્રા દ્વારા મુસાફરી કરી અને પહોંચી શકીએ. અને એટલે દૂર જવામાં પણ આપણે જો બધા જ નિયમોને ફોલો કરવા પડતા હોય, ત્યાં કોઈ પણ પ્રકારનો ગુનો ના કરવો પડે, દારૂ ના પીવાય, કોઈ પણ પ્રકારની આપણી કમ્પ્લેન ના આવી જોઈએ અને શાંતિથી સારી રીતે રહીએ, ત્યારે ત્યાં આપણી વર્તણૂકને જોઈને આપણને ત્યાંનો નાગરિકતા પ્રાપ્ત થાય. તો એક દેશની નાગરિકતા મેળવવા માટે જો આટલું બધું એ પાલન કરવું પડતું હોય તો ભગવાનનું ધામ તો કેટલું છેટું છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે, 1 લાખ મણ લોઢાનો ગોળો ત્યાંથી મૂકવામાં આવે તો નીચે જમીન ઉપર આવતા 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 વાયુના ઘસારે ઘસાતા ઘસાતા રાઈના દાણા જેવો રે કે ના રે, એમાં પણ સંશય છે. એટલું બધું દૂર એ પરમાત્માનું ધામ છે. યદ ગતવાન નિવર્તંતે તદ ધામ પરમ મમ, જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી એવા પરમાત્માના ધામની અંદર એ પરમાત્માની સેવા કરવાનો અવસર લેવાની વાત જ્યારે હોય ત્યારે એના માટે કેવા નિયમોનું પાલન કરવું પડે. એવા ધર્મ સદાચાર રૂપી જે ધર્મ છે એ ધર્મ અને નિયમનું વાલા ભક્તજનો જ્યારે પાલન કરવામાં આવે
ત્યારે એવા ધર્મથી એ પરમાત્મા રાજી થતા હોય છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું કે ધર્મેણ હીના પશુ ભી સમાના, ધર્મ વગરનો માણસ છે એ પશુ સમાન છે. માટે આપણા શાસ્ત્રોની જે મર્યાદાઓ બતાવી છે, જે ધર્મની પાલન કરવાની વાત છે, શિક્ષાપત્રી છે, આમાં જે જે પણ સદાચાર બતાવ્યા છે, એ સદાચાર પાલન રૂપી જે ધર્મ છે, એ ધર્મનું પાલન કરે ત્યારે પાલન કરતા 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 એ ભગવાનની એ ઉત્તમ કોટિ કેતા મુક્ત કોટિને પ્રાપ્ત કરી શકાય છે. અને એવો સદાચાર એટલે શું, એવો ધર્મ એટલે શું? તો નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું કે ધર્મને સમજવો બહુ અઘરી વાત છે. ધર્મ એ કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલો શબ્દ નથી, ધર્મ કોઈ એક ભગવાનની સાથે જોડાયેલો શબ્દ નથી, પણ જીવનમાં સુખી બનવા માટે અને આ માનવ જન્મ દ્વારા પરમાત્માને મેળવવા માટે જે પોતાના જીવનને શુદ્ધ બનાવવા માટેનું જે કાર્ય કરવામાં આવે એ જ ખરેખર સાચો ધર્મ છે. પછી એને કોઈ માનવ ધર્મનું નામ આપવામાં આવે છે. એ માનવને પણ સુંદર બનાવવાને માટે આપણા ઋષિ મુનિઓએ ધર્મ બતાવ્યો છે. તો એવા ધર્મનું જ્યારે પાલન કરે ત્યારે ખરેખર એ પરમાત્માને વાલો લાગે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મ એટલે શું? એ ધર્મ ધર્મ સહુ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે, ધર્મ સુતના વચન એ જ પરમ ધર્મ છે. ધર્મ સુતના જે વચન કેતા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે વચન આપણને કીધા એ જ આપણા માટે ધર્મ. આ શું કામ કીધું, આવું કેમ પાળવાનું, આ પાળવાથી શું થાય, આ બધો જ વિચાર કર્યા વગર મારા ભગવાને મને આજ્ઞા આપી છે અને એ જે મને આજ્ઞા આપી એનું પાલન કરવું એ જ મારા માટે સાચો ધર્મ છે. ઘણા લોકો દલીલ કરતા હોય કે અમે તો ધર્મને નથી માનતા, અમે તો ખાલી કર્મને જ માનીએ છીએ, અમે તો સારું કર્મ કરવામાં જ માનીએ છીએ, કર્મ કરવાથી જ સુખ મળે, અમે તો કર્મવાદી છીએ, અમે કોઈ ધર્મને માનતા નથી. તો વાલા ભક્તજનો યાદ રાખવું, કયું કર્મ કરવું અને કયું કર્મ ના કરવું ને એ પણ ધર્મ જ શીખવાડે છે. ધર્મ વગરનું કર્મ એ પણ વાલા ભક્તજનો કઈ કામનું નથી. ખાલી કર્મવાદી હોય એનાથી કઈ ભગવાન રાજી નથી થતા, પણ કયું કર્મ કરવું તો મને સુખ મળે, કયા કર્મથી પુણ્ય મળે, કયું કર્મ કરવું જોઈએ અને કયું કર્મ ના કરવું જોઈએ એ ધર્મ શીખવાડે છે. માટે કર્મ પણ ધર્મ સાથેનું હોવું જોઈએ. બાકી કર્મ એટલે કરવું, કામ કરવું, તો એ ચોરી ચોર ચોર ચોરી કરવાનું પણ કર્મ જ કરી રહ્યો છે, પાપી પણ એક પાપનું કર્મ જ કરી રહ્યો છે. તો ખાલી કર્મથી કઈ ભગવાન મળતા નથી, પણ કયું કર્મ કરવું અને કયું કર્મ ના કરવું એ પણ ધર્મ જ શીખવાડે છે. માટે ધર્મ વગરનું કર્મ એ પણ વાલા ભક્તજનો નકામું છે. અને એટલા માટે સ્વધર્મ દ્વારા એ જીવાત્મા ધર્મનું પાલન કરી, મર્યાદાનું નિયમોનું પાલન કરી અને એ જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. તો ત્રીજું સાધન બતાવ્યું સ્વધર્મ, પહેલી અહિંસા, બીજું તપ, ત્રીજું સ્વધર્મ અને ચોથું છે વિરાગત. અહિંસયા ચ તપસા સ્વધર્મેણ વિરાગત, ચોથું છે વૈરાગ્ય. વૈરાગ્ય જ્યારે જીવાત્માને થાય ત્યારે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. વિગત રાગ યસ્માત સ ઇતિ વિરાગ કેતા સંપૂર્ણપણે
પદાર્થમાંથી આસક્તિને છોડી અને કેવળ ને કેવળ પરમાત્માની આસક્તિ રાખે એને જ સાચો વૈરાગ્યવાન કહેવાય. આ જગતના તમામ પદાર્થોમાંથી આસક્તિ પણ છોડી નાખે, મારું તારું છોડી દે અને માત્ર કેવળ પરમાત્મામાં પોતાનું મન જોડે એને કહેવાય સાચો વૈરાગી. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર એમ કીધું કે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણતર વસ્તુ શું, ભગવાન સિવાય બીજી બધી વસ્તુમાંથી પ્રીતિને તોડી નાખે અને કેવળ પરમાત્મામાં પ્રીતિ કરે એને જ સાચો વૈરાગ્ય કહેવાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું કે વૈરાગ્ય એટલે શું, તો કે કૃષ્ણ વિના બીજું બધું જેને આગરે એનું નામ જાણો વૈરાગરે. કૃષ્ણ વિના બીજું બધું જેને આગરે એનું નામ જાણો વૈરાગરે. કૃષ્ણ વિના તથા પરમાત્માને વિના બાકી બધું જ જેને આગ સમાન છે, જેને બીજું બધું બાળી દીધું છે, માત્ર પરમાત્માને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે, એમાં જ માત્ર પ્રીતિ જે કરે છે એ જ વાલા ભક્તજનો ખરેખર સાચો વૈરાગ છે. વૈરાગ એ કોઈ કપડામાં નથી, વૈરાગ એ કોઈ વસ્તુમાં નથી, વૈરાગ કોઈ પદાર્થને છોડવાથી નથી, પણ કેવળ પરમાત્મામાં પોતાની પ્રીતિ કરવી એ જ સાચો વૈરાગ્ય છે. બાકી જગતનો જીવાત્મા બધું જ છોડી શકે છે, એ ઘર છોડી શકે, પરિવાર છોડી શકે, પણ એનાથી ખાલી જંગલમાં બેસી જવું એનું નામ ખાલી વૈરાગ નથી. કારણ કે કોઈ વસ્તુને વ્યક્તિ છોડે તો એ થોડી વાર છોડી શકે છે, પાછું એને આવવા માટેનો રસ્તો તો ખુલ્લો જ હોય છે. જેવી રીતે ભરતજીએ પોતાનું બધું જ છોડી દીધું, બધું જ છોડી દીધું, છતાં પણ એને એક મૃગલીના બચ્ચામાં બંધન થયું, તો એનો જે વૈરાગ્ય હતો એ વૈરાગ્યમાં વિઘ્ન પેદા થયું. માટે વ્યક્તિ મોટામાં મોટું પદ અને પ્રતિષ્ઠાને પણ છોડી શકે છે, પણ ક્યારે કોનું મન ક્યાં જોડાઈ જાય એનું વાલા ભક્તજનો કાંઈ નક્કી નથી. આપણે ત્યાં દ્રષ્ટાંત દેવાય છે કે રાજા ગોપીચંદ અને ભર્તૃહરિ આ બંને જણાએ ઘરબાર છોડ્યા અને જંગલની અંદર જઈ ભિક્ષા માગી અને પોતાનું નિર્વહન કરવા લાગ્યા, જે મળે ખાય, કોઈક દિન ના મળે તો ના ખાય. એમાં બંને જણા ભિક્ષા માગવા માટે ગયા, એમાં ત્રણ ભાખરી મળી. બંને જણાએ ઝૂંપડીમાં આવીને ભાગ પડ્યો, એક આ ભાખરી તારી એક મારી, હવે ત્રીજી હતી એનું કેમ કરવું, એ કે મારે જોઈએ છે, ઓલો કે મારે જોઈએ છે. ભાખરી માટે ઝઘડવા લાગ્યા તો બાજુમાં એક ડોશી હતી, ડોશી મંડી બોલવા કે ધન્ય છે ગોપીચંદ ને, ધન્ય છે ભર્તૃહરિને, કે લાખો ગામડાઓનો બાણું, લાખ માળવાઓનો ધણી એને બધું મૂકી દીધું અને તમે બંને જણા એક ભાખરી હાટું લડો છો. ત્યારે વાલા ગોપીચંદની ભર્તૃહરિની આંખ ખુલી ગઈ, ઓહો આપણે બધું જ મૂકી દીધું, રાજપાટ બધું છોડીને જંગલમાં જતા રહ્યા અને દુનિયા આપણી વાતો કરે છે, આપણા ઉપરથી લોકો ઉદાહરણો લે છે કે આણે બધું મૂકી દીધું અને આપણે એના એ જ પાછા ભાખરી માટે ઝઘડીએ છીએ. એટલે વાલા ભક્તજનો વૈરાગ્ય એ વસ્તુ ખાલી પદાર્થને છોડી દઈએ એ સૂક્ષ્મ વૈરાગ્ય છે, એ સ્થૂળ વૈરાગ્ય છે, પણ ભગવાન સિવાય બીજે ક્યાંય મન ન લગાડવું એ સ્થૂળ વૈરાગ્ય સૂક્ષ્મ વૈરાગ્ય છે. સતત ભગવાનમાં જ પોતાની પ્રીતિને જોડી રાખવી, ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય જેને
એનું નામ સાચો વૈરાગ્ય છે. માટે ચોથું સાધન બતાવ્યું છે વિરાગતઃ, વૈરાગ્ય જો સાચો હોય તો એનાથી એ પરમાત્મા વાલા ભક્તજનો રાજી થતા હોય છે. માટે વૈરાગ્યને સમજવો એ વાલા ભક્તજનો ખૂબ જ એ અઘરો વિષય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 17માં વચનામૃતમાં એમ કહે કે અમારા જીવનમાં ચમત્કારીમાં ચમત્કારી કથા જો કોઈ હોય તો એ ભરતજીના આખ્યાનની કથા છે. ભરતજીનું આખ્યાન એટલું બધું ચમત્કારી છે મહારાજ કે એના જેવું અમારા જીવનમાં અમે કોઈ આખ્યાન ચમત્કારી નથી જોયું. શું કામ? તો કે જેણે પુત્રોને છોડ્યા, પત્નીઓને છોડી, રાજપાટ છોડી દીધા, કોઈ નાથી એ વ્યક્તિ બંધાણો નહીં, ક્યાંય એનું મન ના લાગ્યું, બધું જ મૂકી અને એ ગંડકી નદીમાં ઉભા રહી અને તપ કરવા વાળો એ ભારત વર્ષનો એ ભરત એક મૃગલીના બચ્ચામાં બંધાઈ ગયો. આજ મોટામાં મોટી આશ્ચર્યની વાત છે. એટલે માટે વાલા ભક્તજનો વૈરાગ્યથી જ પરમાત્માને મેળવી શકાય છે. ભગવાન માં પોતાનું મન જોડી રાખવું, ભગવાન માં પ્રીતિ કરવી, એ જ સાચો વૈરાગ્ય છે. એટલા માટે આપણા સત્સંગમાં જેને વૈરાગ્યનું બિરુદ ભગવાન સ્વામિનારાયણે આપ્યું, એટલે એવા સંત, એટલે વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. વૈરાગ્યની સાક્ષાત જેને મૂર્તિ કહી શકાય, અને એ નિષ્કુળાનંદ સ્વામી એ ભરતજીનો અવતાર હતા. એટલે એ વૃષભદેવ ભગવાનના પુત્ર ભરતજી, એને ત્રણ ત્રણ જન્મ લેવા પડ્યા. એક જન્મ વૃષભદેવ ભગવાનના પુત્ર તરીકે, બીજો જન્મ મૃગલીના તરીકે, અને ત્રીજો એક બ્રાહ્મણના ઘેર ગાંડાની જેમ વર્તન કર્યું. અને ત્રણ જન્મના અંતે એને ચોથો જન્મ સદગુરુ એ નિષ્કુળાનંદ સ્વામી તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા, અને ત્યારે એને પરમાત્મા મળ્યા, અને ત્યારે એને પરમાત્મામાં એવી પ્રીતિ કરી, એવી પ્રીતિ કરી કે પોતાનું મન બધી જ જગ્યાએથી પાછું વાળી અને કેવળ પરમાત્માના ગુણગાન ગાવામાં એને પોતાનું મન લગાવ્યું. એટલા માટે સંતો એ કીર્તનોમાં લખ્યું, આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામ, આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામ, તે કારણયા નરતનુ ધરિયો, તે કારણયા નરતનુ ધરિયો, સો જાનત હે રામા મે હું આદિ અનાદિ, મે હું આદિ અનાદિ. આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા, તે કારણ આ નરતનુ ધરિયો, સો જાનત હે રામ. આગે તપ કરતા કરતા કંઈક કામનાઓ રહી ગઈ, મૃગલીના બચ્ચામાં મન બંધાઈ ગયું, તો ફરીને પાછો જન્મ લેવો પડ્યો અને એને સ્વયં પ્રગટ પરમાત્મા મળ્યા. ત્યારે એ પૂર્વનું જ્ઞાન એને બધું યાદ હતું, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી એ તો જેને કહેવાય ને કે ભાઈ કાળા અક્ષર ભેંસ બરાબર, લાકડા કાપવાનું કામ જે કરે, જેને કોઈ બીજું અક્ષર જ્ઞાન નહોતું અને છતાંય ભગવાન મળ્યા એટલે મંડા એની કલમ લખવા, એને જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે ભાઈ ત્રણ જન્મ પહેલા એ ભરતજીએ જે તપ કર્યું હતું અને એ સમયનું જે દિવ્ય જ્ઞાન હતું, જ્ઞાન એ ક્યારેય નાશવંત નથી, જ્ઞાન ક્યારે નાશ નથી પામતું. માટે એ ન્યાયે ભરતજી એ જ નિષ્કુળાનંદ સ્વામી રૂપે જન્મ લઈને આવ્યા
અને એ જે પૂર્વનું જ્ઞાન હતું એ બધું જ નિષ્કુળાનંદ સ્વામીને યાદ આવ્યું અને એમણે નક્કી કર્યું કે હવે આ જન્મમાં મારે ક્યાંય પ્રીતિ કરવી નથી, કોઈની જોડે બંધાવું નથી અને કેવળ ભગવાનના ચરિત્રો લેખા ભક્ત ચિંતામણી જેવો વિશાળ ગ્રંથ લેખો એ નિષ્કુળાનંદ કાવ્ય લખી અને એમાં 21 ગ્રંથોનું નિર્માણ કર્યું, કેવળ ને કેવળ પોતાનું જીવન એ પરમાત્માના ચરિત્રો લખવામાં વ્યતીત કર્યું અને એના દ્વારા પોતાની મનની વૃત્તિ એ કેવળ પરમાત્મામાં જોડેલી રાખી અને ત્યારે એ નિષ્કુળાનંદ સ્વામી એને ભગવાન સ્વામિનારાયણ એ વૈરાગ્યની મૂર્તિ કહેવામાં આવે, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ એક સરસ મજાનું કીર્તન લખ્યું, ત્યાગન ટકે વૈરાગ વિના. ત્યાગ અને વૈરાગ્ય એ બે વસ્તુ જુદી છે. ત્યાગને ટકાવવો હોય તો એના માટે વૈરાગ્ય જોઈએ, કે તા વસ્તુ પદાર્થમાંથી પોતાનું મનને જે પાછું વાળી શકે અને કેવળ પરમાત્માનું જે ચિંતવન કરી શકે એનો જ ત્યાગ કાયમને માટે એ ટકી શકે. તો એવા નિષ્કુળાનંદ સ્વામી એ વાલા ભક્તજનો વૈરાગ્યની મૂર્તિ હતા. અને નિષ્કુળાનંદ સ્વામી એનામાં કેવો વૈરાગ્ય હતો, એક વખત કોઈ સાધુએ નિષ્કુળાનંદ સ્વામી છે ખાવા પીવાના કારણોથી નથી થતા, જો ખાવા પીવાના કારણોથી થતા હોય તો રસ્તા ઉપર કેટલા બધા ભિક્ષુકો ભીખ માંગતા હોય છે, એને કહીએ ભાઈ સાધુ થઈ જાય તો એ નથી થતા. પણ એને જ્યાં સુધી પરમાત્માના સાચો મહિમા નથી સમજાતો ત્યાં સુધી એ કોઈ પણ ધર્મની સાથે સંપ્રદાયની સાથે જોડાય અને સંત બનતો નથી. નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે મેળું મારવામાં આવ્યું કે સ્વામી તમે સાધુ શું કામ થયા, શું તમને ઘરે ખાવા પીવાનું નહોતું મળતું, અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને આમ તો જવાબ ન આપે પણ જ્યારે પોતાની સાધુતા ઉપર જ્યારે પ્રહાર કરવામાં આવ્યો ત્યારે નિષ્કુળાનંદ સ્વામીથી રહેવાનું નહીં અને નિષ્કુળાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે સાધુરામ અમને ખાવા પીવાનું નહોતું મળતું એટલે સાધુ નથી થયા, અમે તો વૈરાગ્યના તીવ્ર વેગના કારણે સંત બન્યા છીએ અને આ ભગવાન સ્વામિનારાયણ જે પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે એ પ્રગટ સ્વરૂપ પરમાત્મામાં પ્રીતિ કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે સાધુ થયા છીએ, અમે કોઈ ખાવા પીવા માટે નથી થયા. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ એ સંતને એ સાધુરામને ઉપદેશ દેવા માટે આખું કીર્તન લખ્યું. એ ખાવા પીવાનું ખૂબ જડતું એ વસ્ત્રનો નહીં પાર રે, ખાવા પીવાનું ખૂબ જડતું અને વસ્ત્રનો નહીં પાર રે, એ જોઈએ તેટલા જોડા જડતા, જોઈએ તેવા જોડા જડતા ટકે ટકે તૈયાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, એ સાંભળો સાચી વાત રે, એ નથી લીધો આ ભૂખે ભેખરે, એ ગાડું બળદ ગાઈ ને ઘોડી ડોબા હતા 10-12 રે, ગાડું બળદ ગાઈ ને ઘોડી ડોબા હતા 10-12 રે, પાંચ માળીને પૂછતા મને, પાંચ માળીને પૂછતા મને કરતો હું કારભાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, એ સાંભળો સાચી વાત રે. સ્વામી કે આટલું બધું હતું, ગામમાં પાંચ માળીને પૂછવા આવતા, ગાડું બળદ ગાય ઘોડી બધું જ હતું. એ સમયમાં જે કઈ પણ મોટા માણસ બનવાની નિશાની હતી, સુખી સંપન્ન બનવાની જે નિશાનીઓ હતી એ બધી જ નિષ્કુળાનંદ સ્વામી કે મારી પાસે હતી, આજ મારે કેવું નથી, પણ નિષ્કુળાનંદ સ્વામી કે જો હું નહીં કહું ને
તો લોકો એવું માનશે કે નિષ્કુળાનંદ સ્વામીને પણ ખાવા નહોતું મળતું ને એટલે સાધુ થઈ ગયા. એટલો મેલે અહી આવ્યો છું પૂરા કરે વિચાર રે, એટલું મેલે અહી આવ્યો છું પૂરા કરે વિચાર રે, એ ભૂખે મરતા ભેખલીએ છે, ભૂખે મરતા ભેખલીએ છે, ગણશો નહીં એની હાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, એ સાંભળો સાચી વાત રે, એ નથી લીધો આ ભૂખે ભેખરે. સ્વામી કે આ બધું મૂકીને આવ્યો છું અને ભૂખે મળે અને ભેખ લે એવો તમે મને ના ગણતા, અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીએ તો એમ લખ્યું તો પછી હું શું કામ આવ્યો છું, હું શું કામ સાધુ થયો છું. અને એ વાત નિષ્કુળાનંદ સ્વામી લખતા એમ કહે છે, જ્ઞાન વૈરાગ્ય ગળે ઝાલ્યો ક્યાંય ના ચોટું ચિત રે, જ્ઞાન વૈરાગ્ય ગળે ઝાલ્યો ક્યાંય ના ચોટું ચિત રે, નિષ્કુળાનંદ કે નહીં કહું તો, નિષ્કુળાનંદ કે નહીં કહું તો, જોડશે મારું ગીત રે. સાંભળો સાચી વાર્તા સંતો, સાંભળો સાચી વાત રે, હે નથી લીધો આ ભૂખે ભેખરે. સ્વામી કે જ્ઞાન વૈરાગ્ય એના તીવ્ર વેગના કારણે મારું મન ક્યાંય ચોટ્યું નથી, અને એક આ સહજાનંદ સ્વામીનું ભજન કરવા માટે, એની ભક્તિ કરવા માટે અને એની સેવા કરવા માટે વૈરાગ્યના તીવ્ર વેગના કારણે આ ઘરબાર છોડી અને સંત બન્યો છે. આવા વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા એવા સંતોએ કેવળ ભગવાનને રાજી કરવા માટે તીવ્ર વૈરાગ્યના વેગના કારણે પોતાનું સર્વસ્વ કુરબાન કરી અને ભગવાનની સેવામાં એ પોતાના ભેખને કુરબાન કર્યો. એવા જ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી જેનું નામ કલ્યાણદાસ હતું, અમારા ધાંગધ્રાની બાજુમાં મેથાણ ગામ અને મેથાણ ગામના અજાપટલ અને આ અજાપટલના ભાણેજ એટલે આ કલ્યાણદાસ. લગ્નની ચોરીએ ફેરા ફરવાની ખાલી વાર હતી, હાથનું મીંઢળ બંધાઈ ગયું હતું, પણ એક સ્વામિનારાયણ ભગવાનના પત્રને વાંચી અને આ કલ્યાણદાસે નક્કી કર્યું કે બસ મારે હવે આ સંસાર રૂપી ચક્કરની અંદર નથી પડવું, મારે આ લગ્નના ચાર ફેરા નથી ફરવા, મારે તો કેવળ પરમાત્માનું ભજન કરવું છે. લગ્નના માંડવેથી જે યુવાન ઉભો થઈ શકે એવા એ અદ્ભુતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે જેનું નામ જેનું કામ જોઈ અને અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું. આવા તો કેટલા બધા દાખલાઓ વાલા ભક્તજનો આપણા સત્સંગની અંદર છે કે તીવ્ર વૈરાગ્યના વેગના કારણે જેણે ભગવાન સ્વામિનારાયણની સેવામાં પોતાનું જીવન કુરબાન કર્યું હોય. માટે ભગવાનને રાજી કરવા માટે અને એ પરમાત્માના ધામમાં ભગવાનની કાયમ માટે સેવા કરવા માટે જે મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરાય છે એમાંનું એક સાધન એટલે એ તીવ્ર વૈરાગ્યનો વેગ છે. વૈરાગ્યના વેગથી એ જીવાત્મા એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ પાંચમું સાધન છે મહાત્મ જ્ઞાન. ભગવાનનું મહાત્મ્ય જે જીવાત્મા સમજી શકે એ જ એ ભગવાનના ધામનો મુક્ત બનવાનો અધિકારી છે. ભગવાનનો મહિમા સમજવો એ ખૂબ જરૂરી હોય છે. એટલે ઉણાદિતાન સ્વામીએ કીધું કે મહિમા સમજવો એના જેવું બીજું કોઈ મોટું સાધન નથી અને એના જેવી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. મહિમા ભગવાનનો સમજવો, ભગવાનનું મહાત્મ્ય એ પરમાત્મા કેવા છે, આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરવા વાળા સર્વમાં વ્યાપક અણુ અણુમાં કણ કણમાં કીડીથી લઈ હાથીની અંદર સર્વત્ર મારા પરમાત્મા છે,
जले विष्णु स्थले विष्णु विष्णु पर्वत मस्तके ज्वाला माला फले विष्णु विष्णु सर्वमयम जगत परमात्मा सर्वनी अंदर व्यापेला छे आवो ये भगवान नो महिमा जे जीवन में समझे वड़ी ऐश्वर्य युक्त ज्ञान युक्त वैराग्य युक्त आवा ये छ ऐश्वर्यो थी सबल जेने सड भग कहवाये छे एवा छ भग वाला एवा जे परमात्मा ये परमात्मा नो एवो ते दिव्य महिमा समझे तो एना थी ये परमात्मा ना मुक्त आपणे बनी शकीए छे। त्यारबाद छठू जे साधन छे ये आत्मनिष्ठा, हूँ कोण छू, हूँ आ जगत में शू काम आयो छू, मारु कार्य शू छे। आ देह ये तो एक प्रकार नो खोड़ियो अने निमित्त छे, पर देह नी अंदर बैठेलो जे आत्मा ते हूँ छू। अत्यारे जे मने नाम मिल्यु छे ए कई हूँ नथी, पण देह नी अंदर बैठेलो जे आत्मा छे ये आत्मा एज हूँ पोते छू। अने आत्मा ने नथी कोई सुख, आत्मा ने नथी कोई दुख, एनो नथी कोई बाप, एनी नथी कोई माँ, एनो आ जगत मा कोई सगुवालु नथी। सुख दुख भय शोक राग द्वेष थी जे रहित छे एज आत्मा छे। अने आत्मा क्यारे मरतो नथी, आत्मा क्यारे कपातो नथी, आत्मा क्यारे सड़पतो नथी, आत्मा ने कोई जगत मा दुख आपी शकतु नथी। आवी जे समझण एने वाला भक्त जनो पाकी आत्मनिष्ठा कहवाये छे। अने एवी आत्मनिष्ठा जोईए तो आवा छ साधनो भगवान ना मुक्त बनवा माटे ना वासुदेव महात्म्य बतायवा छे। त्यार बाद हजु बीजा पांच साधनो छे, टोटल 11 साधनो ए वासुदेव महात्म्य भगवान ना मुक्त बनवा माटे ना बतायवा छे। एमाथी आपणे 6 साधनो नु वाला भक्तजनो श्रवण कर्यु छे, बीजा 5 साधनो एनु श्रवण आपणे आवता એ રવિવારની સભાની અંદર વાલા ભક્તજનો કરીશું। સુંદર મજાની આ વાસુદેવ મહાત્મની કથા એનો વાલા ભક્તજનો આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વે એ કેનેડામાં બેસી અને કથાનું શ્રવણ કરતા સૌ ભક્તજનો એ આવા કોરોના મહામારીના સમયમાં પોતાનું સૌ ભક્તજનો ખાસ ધ્યાન રાખશો અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખી ઘરની અંદર બેઠા બેઠા જ ભગવાનનું ભજન કીર્તન અને આવા સત્સંગ રૂપી કથા વાર્તાનું વાલા ભક્તજનો આપ સર્વે શ્રવણ કરજો। લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપ સર્વનું એ સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, બધાયને ખૂબ કુશળ રાખે અને આવી કોરોના જેવી મહામારી થકી પરમાત્મા આપણને બચાવે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોની અંદર મારી પ્રાર્થના છે। પ્રાર્થના કરી અને સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। જે મેણું માર્યું કે હે સ્વામી તમે સાધુ શું કામ થયા, શું ઘરે કઈ ખાવા પીવાનું નહોતું મળતું। વાલા ભક્તજનો એક વાત યાદ રાખવી કે જગતમાં જે કોઈ પણ સંત